છેલ્લા એક વર્ષથી રાજપીપળા છત્રવિલાસનો રસ્તો વરસાદને લઈને બબ્બે વાર ધોવાઈ ગતા આ અંગેની રજૂઆત રહીશો દ્વારા નગરપાલિકામાં કરવામાં આવી હતી, પરંતુ નગરપાલિકા દ્વારા આ અંગે કોઈ જ કાર્યવાહી ના કરાતા આજે રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઠેર ઠેર ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં છત્રવિલાસની મહિલાઓ રણચંડી બની આગળ આવી રસ્તો રોકી વાહનોની અવર જવર બંધ કરાવી દેતા ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જો કે પુરુષ રહીશો પણ સાથે મળી આંદોલનને ઉગ્ર બનાવવા નિર્ણય લેતા જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી કાર્યભૂતથી સીતરામાતા મંદિર તરફ જવાનો આ મુખ્ય રોડ પર વાહનો અને રાહદારીઓની મોટી અવર જવર હોવાથી આ રસ્તો ખૂંદાઈ ગયો હોવાથી અને વરસાદમાં સદંતર ધોવાઈ ગયો હોવાથી આ રસ્તા આવતા જતા વાહનો ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. નગરપાલિકાના વોર્ડના સભ્યોને તેમજ કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં દિવસોનું પેટનું પાણી હલતું ન હોવાથી આ રસ્તો એક વર્ષથી બિસ્માર હોવા છતાં રસ્તો રિપેર થયો નથી. સ્થાનિક મહિલા રસિકબા ગોહિલે જણાવ્યું હતું કે આ રસ્તો બસની રૂટનો નથી, છતાં રસ્તેથી બસોની અવર જવર થાય છે. અહીં સ્કૂલ આવેલ હોવા છતાં ભારે વાહનો અહીં બે રોકટોક, ખાસ કરીને હાઈવે ટ્રક સતત દોડતા હોવાથી રસ્તો ખૂંદાઈ જાય છે અને અકસ્માત થવાનો ભય રહે છે. પ્રાથમિક વિભાગના આ રૂટ પર ભારે વાહનોની અવર જવર બંધ નથી કરતા, જેના કારણે અમારા વિસ્તારના પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા લોકોને પીવાના પાણી વિના વલખા મારવાનો વારો આવ્યો હતો. આમ અમારા વિસ્તારના આ બિસ્માર રોડ પરથી વાહનો પસાર થાય તો ગર્ભવતી મહિલાની રસ્તામાં ડિલિવરી થઈ જાય એટલો જ ખોડાઈ ગયેલો બિસ્માર રસ્તો બનાવવા નગરપાલિકાના તંત્રને કોઈ પડી નથી. આ જ વિસ્તારમાં છત્રવિલાસમાં જ રહેતા ત્રણ ત્રણ નગરપાલિકાના માજી પ્રમુખ અને સદસ્યો રહેતા હોવા છતાં પોતાના વિસ્તારના કામો કરવામાં નિષ્ફળ જતા સદસ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજાયા હતા અને અલ્ટિમેટમ આપ્યું હતું કે જ્યાં સુધી નવો રસ્તો નહીં બને ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન ચાલુ રહેશે અને નવો રસ્તો નહીં બને ત્યાં સુધી રસ્તો બંધ રાખવાની રહીશોએ ચીમકી આપી હતી. ખાડા નગરી અને બિસ્માર રસ્તાઓની નગરી બની ગયેલ રાજપીપળાના બિસ્માર રસ્તાઓ દુરસ્ત કરવામાં ભાજપના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા હોય, ભાજપના રાજમાં પ્રજાને રસ્તા માટે આંદોલન કરવું પડતા લોકોમાં સત્તાધીશો સામે શરમના પોકારી ઉઠ્યા હતા. જો કે મામલો ગરમ ગરમ આ ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી, તેની સામે પણ રહીશોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. નિરાકરણ નથી અને હવે આ રસ્તો અમે અહીંયા આગળ બ્લોક કર્યો છે. બસ રસ્તો બની જશે એવું કીધું હતું પણ તેનું કોઈ એ નથી. અમે ચીફ ઓફિસર ને અરજી આપી છે, આગળ કલેક્ટર ને આપી છે. બે વર્ષથી અમે મહેનત કરી છે, અહીંયા આગળ સ્કૂલો આવેલી છે છતાં પણ બસો બંધ થતી નથી અને હવે અમે દૂરથી અને એનાથી કંટાળી ગયા છે એટલે આ રસ્તો અમે બ્લોક કર્યો છે. અમે નાના છોકરા લઈને